स्टडी इन गुजराती क्यू स्टडी इन गुजराती में आपनो हार्दिक स्वागत छे। आज आपणे जोईशुं 5 मे 2020 ना करंट अफेर्स। 5 मे 2020 ना करंट अफेर्स में सौथी पहेलो क्वेश्चन छे आपणो सोशियल रशिना घटको नीचेनामांथी कया छे। ऑप्शन छे आपणी पासे शिक्षण अने जागृति द्वारा सामाजिक एकत्रीकरण, बे आरोग्य संरक्षणना वर्तणुकीय पासाओने संबोधवा, अने 3 शक्तिशाळी रसी विकसाववा माटे विस्तृत क्लिनिकल ट्रायल्स। એમાં જે નીચે આપણને જે કોડ આપવામાં આવેલો છે એ પસંદ કરીને આપણે એક આન્સર આપવાનો છે। માત્ર 1 અને 2, માત્ર 2 અને 3, માત્ર 1 અને 3 કે ઉપરોક્ત તમામ। તો મિત્રો, જે સોશિયલ રસીના ઘટકોની બાબત જે છે એમાં સૌથી ઉપરના બંને છે એ સાચો જવાબ છે। શિક્ષણ અને જાગૃતિ દ્વારા સામાજિક એકત્રીકરણ કરવા બાબતની વાત છે, આરોગ્ય સંરક્ષણના વર્તણૂકીય પાસાઓને સંબોધવા માટેની પણ વાત છે। હવે પહેલા 2 વાક્યો કઈ રીતે સાચા છે અને ત્રીજું વાક્ય કઈ રીતે ખોટું છે એ આપણે જોઈ લીધી। આપણને કહેવામાં આવેલું છે કે વિધાન 1 અને વિધાન 2 સાચા છે। એમાં જે વાત છે એ સામાજિક રસી એ શૈક્ષણિક અને વર્તણૂકીય પગલાંનો સંદર્ભ આપે છે, જેનો ઉપયોગ અનિચ્છનીય પરિસ્થિતિઓ વિશે લોકોને સમાન સભાનતા વધારવા માટે થઈ શકે છે। સામાજિક રસીમાં પોતાને અને બીજાઓને કેવી રીતે સુરક્ષિત રાખવું તે શિક્ષણનો ફેલાવો સામેલ છે। એક સામાજિક રસી એ સામાજિક અને રાજકીય ગતિશીલતાની પ્રક્રિયા છે, જેમાં સરકાર અને અન્ય સંસ્થાઓ દ્વારા દરમિયાનગીરીઓ સાથે દખલ કરવાના પ્રયત્નો સામેલ છે। વ્યક્તિઓ કરતાં વસ્તીને લાગુ પડે છે, જેનો ઉદ્દેશ માળખાકીય સામાજિક અને આર્થિક પરિસ્થિતિઓને ઘટાડવાનો છે, જે લોકો અને સમુદાયોને રોગ માટે સંવેદનશીલ બનાવે છે। વિધાન 3 જે છે એ આપણું ખોટું છે। તો મતલબ જો વિધાન 3 શું હતું પહેલાં એ જોઈ લઈએ। વિધાન 3 એવું હતું કે શક્તિશાળી રસી વિકસાવવા માટે વિસ્તૃત ક્લિનિકલ ટ્રાયલ્સ કરવા પડે છે। હવે અહીં એવું કહેવામાં આવે છે કે તબીબી રસીઓનો રોગ સામે રોગપ્રતિકારક શક્તિ વિકસાવવામાં મદદરૂપ થાય છે, જ્યારે સામાજિક રસીઓ સમુદાયોને સામાજિક અને આર્થિક બંધારણો, પરિસ્થિતિઓની પ્રક્રિયાઓને પ્રતિકાર કરવાની અને સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે તેવી પ્રક્રિયાને બદલવાની ક્ષમતા વિકસાવે છે। ઓકે, ક્વેશ્ચન નંબર 2 શું કહે છે કે COVID-19 RT-PCR પરીક્ષણ સંબંધિત નીચેના વિધાનોનો વિચાર કરો। વિધાન નંબર 1, તે નમૂનાઓમાંથી SARS-CoV એટલે કે COVID-2 RNA-ની ઓળખ માટે એક પરીક્ષણ છે। પરીક્ષણનો ઉપયોગ તંદુરસ્ત વ્યક્તિઓમાં SARS-CoV-2 ના પાછલા ચેપને શોધવા માટે કરી શકાય છે। આનું યોગ્ય વાક્ય શોધવાનું છે, તો યોગ્ય વાક્ય એટલે કે સૌથી પહેલું વાક્ય જે છે એટલે કે તે નમૂનાઓમાંથી SARS-CoV-2 RNA-ની ઓળખ માટેનું એક પરીક્ષણ છે। કયું છે? તો COVID-19 RT-PCR। હવે જે વાત કરીએ છીએ કે પહેલું વાક્ય સાચી વાત છે કે SARS-CoV-2 એ RNA વાયરસ છે, સાચી વાત છે, તે ગુણાકાર અને ટકી રહેવા માટે મતલબ મલ્ટિપ્લિકેશન જે ટકી રહેવા માટે તંદુરસ્ત કોષોની ઘૂસણખોરી કરવા પર આધાર રાખે છે। નમૂના ચકાસવા માટે ઘણા રાસાયણિક ઉકેલો દ્વારા પ્રોટીન અને ચરબી જેવા પદાર્થોને દૂર કરવા અને નમૂનાઓમાં હાજર RNA બહાર કાઢવામાં આવે છે। કાઢવામાં આવેલા RNA એ વ્યક્તિની પોતાની આનુવંશિક સામગ્રીનું મિશ્રણ છે અને જો હાજર હોય તો SARS-CoV-2 RNA તરીકે ઓળખાય છે। વિધાન 2 જે ખોટું છે, આપણે એવું કહીએ છીએ કે RT-PCR ટેસ્ટ શોધી શકતા નથી। જો એક વ્યક્તિ ભૂતકાળ વાયરસ એટલે કે પાસ્ટમાં જો કોઈ વાયરસ ધરાવે છે અને તેને સાફ એટલે કે શું એક વ્યક્તિ રોગ થયો છે આ પરીક્ષણ માત્ર શોધે છે, કેમ કે તે સક્રિય વાયરસ હાજર હોય છે કારણ કે તેણે વાયરસ ધરાવી લીધેલો છે। નેશનલ ક્રાઇસિસ મેનેજમેન્ટ કમિટી અધ્યક્ષતામાં કોના અધ્યક્ષતામાં રચાયેલ છે? તો મતલબ એ નેશનલ ક્રાઇસિસ કમિટી કેબિનેટ મિનિસ્ટર કેબિનેટ સચિવના અધ્યક્ષતામાં રચાયેલ છે। આ એના બાબતો જે આપવામાં આવેલી છે, નેશનલ ક્રાઇસિસ મેનેજમેન્ટ કમિટી વિશે આપવામાં આવેલી છે, જે કમિટી કઈ રીતે કામ કરશે અને કમિટીમાં કોણ કોણ અધ્યક્ષ હશે, કોણ એના સચિવ હશે, એ બધી જ બાબતો આપવામાં આવેલી છે। ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી જે છે એના વડા, એના રાષ્ટ્રીય, એના જે મેઇન વડા તરીકે જે વડાપ્રધાનને લેવામાં આવેલા છે, દરેક બાબતો આમાં આપવામાં આવેલી છે, એક વખત વાંચી લઈએ। ભારતમાં ચોમાસાના વરસાદની લાક્ષણિકતાઓ નીચેનામાંથી શું છે? તો મતલબ એનામાં આપણને 3 ઓપ્શન આપવામાં આવેલા છે કે ચોમાસાના વરસાદમાં દરિયાથી અંતર ઘટાડવા સાથેનું ઘટવાનું વલણ છે, પશ્ચિમી ઘાટમાં પૂર્વી ઘાટ કરતાં વધુ વરસાદ પડે છે, ચોમાસાના ભીના બેસે એટલે કે ચોમાસામાં વરસાદ વગરના અંતરાલને વિરામ તરીકે ઓળખવામાં આવે છે। તો મિત્રો, એ બંને બીજું અને ત્રીજું વાક્ય આપણું સાચું છે અને પહેલું વાક્ય કઈ રીતે ખોટું છે એ પણ આપણે જોઈ લઈએ છીએ કે ચોમાસું વરસાદ સમુદ્ર અંતર વધવાની સાથે ઘટાડાનું વલણ ધરાવે છે।
વરસાદ વહન કરતા પવનો જમીન પર વહી જતા ભેજ ઓછો થાય છે અને વધુ પવન ઓછો ફરે છે તે વરસાદ છે। ટ્રાન્સનેશનલ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ સામે ગ્લોબલ ઇનિશિયેટિવ અંગે નીચે આપેલા નિવેદનોને ધ્યાનમાં લો। તો નિવેદનો એવા છે કે તે પ્રખ્યાત કાયદા અમલીકરણ શાસન અને વિકાસ વ્યવસાયિકોનું નેટવર્ક છે। આંતરરાષ્ટ્રીય સંગઠિત ગુના સામે સંયુક્ત રાષ્ટ્ર સંમેલનના કસ્ટોડિયન તરીકે તેની સ્થાપના કરવામાં આવી છે। અમારા જે યોગ્ય વાક્યો છે એ આપણે બતાવવાના છે। તો પહેલું વાક્ય જે છે કે તે પ્રખ્યાત કાયદા અમલીકરણ શાસન અને વિકાસ વ્યવસાયિકોનું નેટવર્ક છે। ઓકે, હવે જે બીજું વાક્ય જે આપણે ખોટું છે એના પર થોડું ચર્ચા કરી લઈએ કે ડ્રગ યુનાઇટેડ નેશન્સ ઓફિસ એન્ડ ક્રાઇમ ટ્રાન્સલેશન સંગઠિત અપરાધ સામે યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન અને પ્રોટોકોલ રાખેવાળી તરીકે કામ કરે છે। અહીં આપણને એવું કહેવામાં આવેલું છે કે કસ્ટોડિયન તરીકે તેની સ્થાપના કરવામાં આવી હતી, પરંતુ ગુના સામે, કયા આંતરરાષ્ટ્રીય સંગઠિત ગુના સામે? સંયુક્ત રાષ્ટ્ર સંમેલનના। પરંતુ અહીં શું કહેવામાં આવેલું છે આપણને, સંગઠિત અપરાધ સામે યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન અને તેની પ્રોટોકોલ રાખેવાળી તરીકે અત્યારે પણ કામ કરે છે, તેમાં હતું છે, હતું નહીં પણ અત્યારે પણ ચાલુ છે। આંતરરાષ્ટ્રીય આરોગ્ય નિયમો 2005ના સંદર્ભમાં નીચે આપેલા નિવેદનોનો વિચાર કરો। તો જે આપણને નિવેદન આપવામાં આવેલા છે એમાં પહેલું અને બીજું જે નિવેદન છે એ સાચું છે, એટલે મતલબ બંને નિવેદનો સાચા છે। ભારત આ વૈશ્વિક આરોગ્ય સુરક્ષા કરારમાં સભ્ય છે, તે આંતરરાષ્ટ્રીય ચિંતાની જાહેર આરોગ્ય કટોકટી રચના કરી શકે છે તેવા ઇવેન્ટ્સની વિશ્વ આરોગ્ય સંસ્થાએ સૂચિત કરવા રાજ્યોના પક્ષો પર જવાબદારીઓ મૂકે છે। ઓકે, હવે બંને વાક્યો સાચા છે, તો આને એક વખત શાંતિથી વાંચી લેવું, તો જેથી કરીને વાક્યો આપણને શું કહેવા માગે છે આમાં સમજી શકાશે। રાજ્યસભાના સભ્યપદ સંબંધિત નીચે આપેલા નિવેદનોને ધ્યાનમાં લો। સૌથી પહેલું નિવેદન છે, જમ્મુ કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશને રાજ્યસભામાં કોઈ પ્રતિનિધિત્વ નથી। સાચું છે કે ખોટું એ આપણે ચર્ચા કરીએ છીએ। બીજું વાક્ય છે, ગૃહમાં નામાંકન કરાયેલ સભ્ય ગૃહમાં બેઠક સંભાળ્યાના પહેલાં 6 મહિનાની અંદર રાજકીય પક્ષમાં જોડાય તો તે ગેરલાયક ઠરાવવા પાત્ર છે। તો મતલબ બંને વાક્ય, બંનેમાંથી એક પણ વાક્ય યોગ્ય નથી। એનું કારણ છે કે જમ્મુ કાશ્મીર એ કેન્દ્રશાસિત પ્રદેશ છે, પરંતુ તેમાં રાજ્યસભાનો પ્રતિનિધિત્વ આપવામાં આવેલું છે, અને જે ગૃહમાં જે નામાંકન થાય છે રાજ્યસભામાં એ પહેલાં 6 મહિનાની અંદર રાજકીય પક્ષમાં જોડાય તો તે ગેરલાયક ઠરવા પાત્ર છે, એ વાત પણ ખોટી છે। હવે જો સૌથી પહેલું વાક્ય છે, જમ્મુ કાશ્મીરના કેન્દ્રશાસિતમાં રાજ્યસભાના 4 સભ્યો છે। કેટલા સભ્યો છે મિત્રો? તો જમ્મુ કાશ્મીરમાં 4 સભ્યો છે। હવે 10મી અનુસૂચિ જે બીજું વાક્ય શું કહે છે કે જે આપણી 10મી અનુસૂચિ છે, જો કોઈ સભ્ય સ્વેચ્છાએ તેમના રાજકીય પક્ષનું સભ્યપદ છોડી દે તો સભ્ય તરીકે અયોગ્ય જાહેર કરી શકાય છે। રાષ્ટ્રપતિ દ્વારા ગૃહમાં નામાંકન કરાયેલ સભ્ય જો કે તે ગૃહમાં બેઠક સંભાળ્યાના પહેલાં 6 મહિનાની અંદર રાજકીય પક્ષમાં જોડાવવાની મંજૂરી એને મળી જાય છે, 6 મહિના બાદ એ કોઈ રાજકીય પક્ષમાં જોડાઈ શકતો નથી। ચક્રવાત નિશારગા સંબંધિત નીચે આપેલા નિવેદનોને ધ્યાનમાં લો, તે અરબી સમુદ્ર ઉપર વિકસિત થયો છે। ચક્રવાતનું નામ ભારતે પ્રસ્તાવિત કરેલું છે, પહેલું વાક્ય સાચું છે, અરબી સમુદ્ર ઉપર તે વિકસિત થયેલું છે। હવે જે ચક્રવાતની વાત કરીએ છીએ, બીજું વાક્ય ખોટું છે, જે શબ્દ જે ચક્રવાત નિસર્ગ શાબ્દિક પ્રકાર જે છે, નિસર્ગ જે નામ આપવામાં આવેલું છે એ નામ બાંગ્લાદેશ દ્વારા આપવામાં આવેલું છે, ભારત દ્વારા નહીં। નિશારગા કહો કે નિસર્ગ કહો, બંને વાક્ય એક જ છે। માહિતી અધિકાર અધિનિયમ 2005 હેઠળ જાહેર અધિકાર કે જે નીચે મુજબ છે, બંધારણ દ્વારા અથવા તેની હેઠળની સત્તાની સ્થાપના કરવામાં આવેલી છે, સંસદ અથવા રાજ્ય વિધાનસભા દ્વારા બનાવેલ કાયદા દ્વારા સ્થાપિત સત્તા છે, યોગ્ય સરકાર દ્વારા બિનસરકારી સંગઠન નોંધપાત્ર રીતે નાણાં પૂરા પાડે છે। તો એમાં સાચો જવાબ આપણે પસંદ કરવાનો છે, તો મતલબ સાચો જવાબ છે, બધા જ વાક્યો આના સાચા છે કે એ બંધારણ દ્વારા પણ આપણને, જો અહીંયા આપણને બધાને માહિતીનો અધિકાર 2005 જાહેર સત્તા તરીકે ઓળખવામાં આવે છે ની મુજબ કલમ નંબર 2H, જાહેર સત્તા અધિકારી કોઈ સત્તા અથવા શરીરના અથવા દ્વારા અથવા બંધારણ હેઠળ સ્વરાજ્ય સ્થાપવા અથવા કોન્સ્ટિટ્યુટેડ અ સંસ્થા અર્થ એવો થાય છે, સંસદ દ્વારા બનાવેલ અન્ય કાયદા દ્વારા આ લેવામાં આવેલું છે, રાજ્ય વિધાનસભા દ્વારા બનાવેલ કોઈપણ અન્ય કાયદા દ્વારા, સૂચના બહાર પાડીને અથવા યોગ્ય સરકાર આપવા ઓર્ડર દ્વારા, અને કોઈપણ બોડીની માલિકીને નિયંત્રિત અથવા નોંધપાત્ર નાણાં પૂરા પાડવામાં આવે છે, બિનસરકારી સંસ્થાઓએ પૂરતા નાણાં પૂરા પાડ્યા છે, યોગ્ય સરકાર દ્વારા પૂરા પાડવામાં આવેલા ભંડોળ દ્વારા સીધી અથવા આડકતરી રીતે પૂરા પાડેલ છે। રિમડેસિવીર સંબંધિત નીચેના નિવેદનોને ધ્યાનમાં લો, તે મેલેરિયા વિરોધી દવા છે, તે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની
સોલિડેરિટી ટ્રાયલ્સનો પહેલનો એક ભાગ છે. વિધાનોમાંથી કયું વિધાન યોગ્ય છે? તો મતલબ મિત્રો, વિધાન નંબર બે જે છે કે જે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની સોલિડેરિટી ટ્રાયલ્સનો પહેલનો એક ભાગ છે એ વાક્ય યોગ્ય છે. હવે કયું વાક્ય, જે પહેલું વાક્ય ખોટું છે, તો એને આપણે સમજી લઈએ કે કેમ એ ખોટું છે. જો રિમડેસિવર એ એન્ટી મેલેરિયલ દવા નથી, તે બાયોફાર્માસ્યુટિકલ કંપની ગિલિડ સાયન્સીસ દ્વારા વિકસિત એક બ્રાન્ડ સ્પેક્ટ્રમ એન્ટીવાયરલ દવા છે. તો મિત્રો, તમને આ વિડીયોમાંથી કંઈક નવું જાણવા મળ્યું હશે. જો જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઇક કરી લો, તમારા મિત્રો સાથે શેર કરી લો, અને તમારા જે સુધી ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તેને સબસ્ક્રાઈબ કરી લો. થેન્ક યુ, આભાર.